અત્યારે તમને કરાવું ચાલીને ટૂર, હાલીને ક્યાં ક્યાં જવાય છે, હું શું છે, તો ચાલો મારી સાથે હાલીને. 3.5 યુરોમાં મેપ મળે છે, એમાં બધી જગ્યાએથી તમે ક્યાં જવું ક્યાં ન જવું, તો આ ઇમ્પોર્ટન્ટ છે. આ લઈને કોઈ વખત ના આવ્યા હોય તો તમે જઈ શકો છો. તો આ પુલ ચડવાનું ચાલુ છે. હવે જે ટેક્સી છે જ્યાં જાય છે, એ પ્રાઇવેટ ટેક્સી કરવી હોય તો કરી શકો છો. પ્રાઇવેટ ટેક્સી કરીને લોકો જાય છે, અને બસ પણ હાલે છે. 30 યુરોમાં આખો દિવસ 24 કલાક ગમે ત્યાં તમે. અને બસ હોય છે, હમણાં તમને બતાવું. અહીંયા છે આ બસ છે, સામે દેખાય જ આ બસ છે. આ બસમાં તમે ગમે ત્યાં જઈ શકો છો. આ ડીઝલ બસમાં ડીઝલ ભરવા માટેનો છે. તો અહીંયાથી બસ ઉપડે છે, યાત્રા રોમાં છે. અહીંયાથી બધી જગ્યાએ જઈ શકો છો. અને પાણીમાં તરતું ગામ છે અહીંયા, ગાડી નથી હાલતી, હાલીને અથવા તો વાહણમાં જ જઈ શકો છો. તો આખી દુનિયામાંથી અહીં ટુરિસ્ટ આવે છે, કેમ કે આખું તરતું પાણીમાં છે. પાણીમાં એમ કહે છે કે આ તરે છે, ખબર નહીં કેવી રીતે બનાવ્યું હું છે એ. તો અને જમાવટ એની પાસે છે વેનેશિયાની. હાલીને તમે અહીંયા સફર કરી શકો છો, અને પછી ગમે ત્યાંથી બસ બધી જગ્યાએ ઊભી હોય ગમે ત્યાંથી ગમે ત્યાં લઈ શકો છો. આ બસ છે મિત્રો, અહીંયાથી અંદર જઈ શકો છો. અહીંયાથી અંદર જવા માટે અહીંયા કાર્ડ લગાડો, અંદર જાઓ, વાત ખતમ. અહીંયાથી અહીંયા બધા પાસે શું છે કે પોતપોતાના વાહન હોય છે, જેમ આપણી પાસે સ્કૂટર હોય છે એવી રીતે અહીંયા ફરજિયાત હોવું જોઈએ, નહીં તો તમે ક્યાંય જઈ ન શકો. એટલે અહીંયા ફરજિયાત બધા પાસે હોય છે. આ છે ટ્રેન સ્ટેશન છે. તો ગમે ત્યાંથી આખા યુરોપમાંથી ગમે ત્યાંથી ટ્રેનમાં આવો તો અહીંયા ઉતરી શકો છો. અહીંયા ઉતરો એટલે એક્ઝેક્ટ સામે બરોબર આવું એક તરત જ બસ મળે, ટિકિટ લઈ લેવાની, અને બસમાં આખા ઓલામાં સફર કરી શકો છો. 24 કલાક રહેવાના હોય તો 20 યુરોની ટિકિટ આવે એ લઈ લેવાની, એટલે ગમે ત્યાં તમે ગમે ત્યારે જઈ શકો છો. નહીંતર એક ફેરા એક વખત જવાની ટિકિટ 7 યુરો છે, તે મોંઘી પડે. એટલે આ 20ની લઈ અને બધાએ આમાં સફર કરવાની 24 કલાક રહેતા હોય તો. બાકી થોડોક 2-5 કલાક લેવું હોય તો ખાલી સિંગલ ટિકિટ લઈને ફરી શકો છો. અહીંયાથી સીધી બસ ઉપડે છે, એટલે એકદમ સિમ્પલ. ઘણા લોકોના સપના હોય કે એક વખત અહીંયા આવવાનો મોકો મળે, પ્રાર્થના કરું કે બધાને મળે. જોઈ શકો છો આ પુલ પરથી તમે બે બાજુની સાઈડમાં જોઈ શકો છો. આ છે અહીંયાની રજવાડા સ્ટાઇલ. ટ્રેન સ્ટેશન અહીંયા, અને આ બાજુ સીધી ઉપડે છે બચ્ચું. અહીંયાથી તમે જુઓ છો આ બાજુ આમ હાલી હાલીને જ જવાય, કાં તો તમારી પાસે વાહન હોવું જોઈએ, કાં તો ટેક્સી કરી લે, કાં તો અહીંયાની બસમાં. આ સિવાય તમે અહીંયા સફર ન ગાડીમાં ન કરી શકો. જુઓ છો હાલીને જ, અને આખી દુનિયાભરમાંથી લોકો આવે છે. અહીંથી ગોંડોલા ભાડે લઈ શકો છો. જુઓ છો સન માર્કોલા પૂરે મરીનો વૂલ મસ્ત જડે છે અહીંયા. આ છે અહીંયા
તો આ છે વેનેચિયામાં હાલીને જઈ શકો છો તમે. ત્યાં બધા દુકાનો છે, બધું વેચવામાં આવે છે. આઈસ્ક્રીમ મળે છે, જાત જાતના ઓલા મળે છે. અહીંયા કેવો છો આ મંજોલા. બ્રેકફાસ્ટ ને એવું બધું મળે છે, કઈ લેવું હોય તો કરવા હોય તો અહીંયા કરી શકો છો મસ્ત. અહીંયા હોટેલ બહુ જ સસ્તી મળશે, 25-30-40 માં હોટેલ મળી જશે, બે માણસ આરામથી રહી શકે છે. જોઈ શકો છો ચોકલેટ કેવી રીતે બને છે, ચોકલેટ બનાવવાનું મશીન અને તાજી ફ્રેશ ચોકલેટ અહીંયા બને છે વેનેસિયામાં. તો જુઓ છો એનું મશીન અહીંયા હાલે છે. અહી બાંગ્લાદેશના લોકોની દુકાનો છે. આ જુઓ છો ભાઈ, વર્ષોથી અહીં રહે છે આ લોકો. જુઓ છો ઇન્ડિયન પંજાબી જોવા મળશે. અહીંની ઘરની ખાસિયત આવા બારી બારણા જોવો છો ને, હજી પણ અમને આમ છે. એટલે ટુરિસ્ટ આના જોવા માટે આવે છે અને પાણીમાં તરતું છે, બહુ જ સરસ છે. તો ધીમે ધીમે હલવાનું ચાલુ જ છે અને આખું વેનેચિયાની સફર કરવાની છે, આખે આખું હાલીને અને બોટમાં. 24 કલાકનો પાસ છે, ગમે ત્યાં જઈ શકીએ છીએ ફ્રી. તો ચાલો કરીએ ટૂર, તમને પણ કરાવું. ઘરે બેઠા બિના વિઝા બિના ટિકિટ કરો વેનેચિયાની મજા. આ ઘરની બારીઓ જોવો છો, આ નખાવી શકે છે કરાવી શકે છે, પણ અહીંયાની ફેશન છે. જોઈ શકો છો ત્રાત્રો ઇટાલિયાના. જુઓ આ ત્રાત્રો ઇટાલિયાનો છે અને અંદર શું છે જુઓ. થિયેટર ની અંદર શોપિંગ બનાવી દીધો કે ઇટાલિયન પાસ્તા મળે છે. થિયેટર ની અંદર દુકાન સામે થિયેટર છે. થિયેટર સુપરમાર્કેટમાં બદલાઈ ગયો. ઇટાલિયન સુપરમાર્કેટ. ઘણા લોકો આવે છે ફિલ્મ જોવા અને ઓલું લઈને જાય છે. મારી પાછળ છે એ થિયેટર છે, ગયો તો જોવા અને પાણીની બોટલ લઈને આવ્યો. અંદર ગયો તો સુપર માર્કેટ નીકળ્યું, નક્કી કે કોથરામાંથી બિલાડું નીકળ્યું એવું થયું. આ થિયેટર હતું, હવે સુપર માર્કેટ થઈ ગઈ. સમય આવે એટલે બધું બદલાઈ જાય છે, સમય સમયને માનશે. વેનેચિયા ઇટાલિયા થિયેટર સુપર માર્કેટ સામેથી આવે છે. કેવી રીતે પાસ્તા છે અહીંયાથી જોજો.
ચાઓ ચાઓ યુ લાઈક વેનિસ યસ યસ વેરી બ્યુટીફુલ ઘર જુઓ છો ને, આ ઘર આવી પરિસ્થિતિ છે અને પાણીમાં તરતા છે. સામાન હાથેથી જ લઈ આવાય છે, ટ્રોલીમાં જ, બાકી કોઈ ગાડી કે કંઈ નહીં. અહીંયા એવો છે, આવી રીતે સીડી હોય છે, ચૂનવાણી બધું. વર્ષો પહેલાં કેવી રીતે બનાવ્યું હોય ખબર નથી. Io sono qui in come si dice parli inglese no no allora anche italiano è va bene poi io metto lingua mia inglese tutto se ciao ciao tourist અહીં કચરો આવી રીતે ભેગો થાય છે અને પછી બોટમાં લઈ જવાય છે. જુઓ છો એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ જુઓ છો. આ છે પોન્તે રિયાલ્ટો, તમને બતાવું. અહીંયાનું ફેમસ છે, જોઈ શકો છો. અહીંયાથી બધું દેખાય છે, આ બાજુ જવાય છે અને પછી આ બાજુ જવાય છે. જોઈ શકો છો, બસું હાલે છે, બધું હાલે છે. અહીંયાથી આખામાં ઘુમરો મરાય છે. અહીંયાનું ફેમસ છે પોન્તે દી રિયાલ્ટો. આ બસ છે, આવી રીતે આમાં તમે 24 કલાકનો પાસ લઈને 24 કલાક સુધી ગમે ત્યાં ફરી શકો છો. તો આ છે વેનેચિયા. તો બસ સ્ટેશન આવી ગયું પ્યાચા અને રોમમાં. અહીં મેઇન સ્ટેશન છે, તો ચલો ઉતરી જઈએ. તો આ છે પ્યાચાલે રોમમાં. અહીંયાથી હવે બીજી જગ્યાએ જવા માટે આ ડી છે,
બધા સ્ટેશનના નામ છે, એટલે હરેક સ્ટેશનેથી તમે જઈ શકો છો. અમે અત્યારે મુરાનો જઈ શકીએ છીએ, દુવે મિનુતી ત્યાં જોઈ શકો છો. ટિકિટ લગાડવાની નીકળી, ખાસ જોવાનો કે કઈ જગ્યાએ ક્યાં જાય છે, નહીં તો શું છે કે પછી ટાઈમ વેસ્ટ થાય ખોટો. બધા અલગ અલગ સ્ટેશન હોય છે બસની જેમ જ. આ બધી બસ શું છે અહીંયાની? આ છે માલવાહક, સામાન લઈ જવાનો. અહીં ગાડી બાડી હોય નહીં, આનાથી જ સામાન લઈ જવાય છે. આ બધી બસ છે નંબરવાર, ત્યાં જવું હોય ત્યાં લઈ જાય. આ છે વેનેશિયાની, ઇટાલીની મોજ. તો હું જાઉં છું અત્યારે મોરોનના 3 નંબરની બસ લઈ લેવાની, અને મોરાનો ડાયરેક્ટ જાય છે મુરાનો. તો હવે હું આવી ગયો છે મુરાનો, જોઈએ છે દેશી નડિયાવર ગામ છે, તારો જોઈએ છે મુરાનો. આ કોલોના છે, આ કોલોના સ્ટેશન છે, લોકલ બસ જેવું છે અહીંયા. મુરાનો આવી ગયા છે, બસ અમારી બસ મુરાનો આવી ગઈ છે. વિક્ટોરિયા એન્ટ્રો, અહીંયા તમને કહે છે કે કાસનો વલુન છે એ જોવા માટે, મુરાચ્યોમાં ફેમસ છે. દુનિયાનો એક અજીબ નવીન સિટી, એટલે કલરફુલ સિટી બુરાનો વેનેશિયા, કલરફુલ. તો આ છે કલરફુલ સિટી વેનેશિયા બુરાનો ઇટાલી. જુઓ છો આ ત્રણ શું દેખાય છે, પણ એમ છે કે ખબર નહી શું છે. જો ત્રણ શું થઈ ગયો, ટાવર છે ઇમેન જોવાનો છે અહીંયા. કાહું છે, પડે એમ છે, અને કલરફુલ ઘર છે. તો આ છે મુરાનો વેનેશિયા ઇટાલી. કોઈને પણ આવવું હોય તો આવી શકે છે, મસ્ત છે, જોવાનું છે.